नमस्कार विद्यार्थी मित्रों, कोरोना की महामारी वच्चे सर्जायेली लॉकडाउन परिस्थिति में तक्षशिला विद्यालय बायड़ना ऑनलाइन शैक्षणिक कार्यक्रम में आप सर्वनु हार्दिक स्वागत छे। मित्रों, आज आपणे धोरण 8 में विषय विज्ञान में चेप्टर 2 એટલે કે સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ, તો એના માટેનો મિત્રો લેક્ચર 10 નો છે। તો આ 10 માં લેક્ચર ની અંદર આપણે સંગ્રહ અને પેકિંગ કે સંગ્રહ અને પેકિંગ એટલે એની અંદર શું છે, તો આજકાલ તમે જુઓ કે કેટલાય પ્રકારની ચીજ વસ્તુ કે જેનો હવા ચુસ્ત બંધ પેકેટ ની અંદર શું કરવામાં આવે છે, એનો સંગ્રહ કરવામાં આવે છે। એનાથી શું થશે, તો અંદર સૂક્ષ્મજીવોનું પ્રમાણ શું થાય છે, વધતું નથી। તો સંગ્રહ અને પેકિંગ, બીજું નાઇટ્રોજન સ્થાપન અને ત્રીજું છે નાઇટ્રોજન ચક્ર, એના વિશે આપણે આજે સમજવું છે। તો પહેલું આપણે સમજીએ સંગ્રહ અને પેકિંગ। તો સંગ્રહ અને પેકિંગ, તો તમે જુઓ કે આજકાલ સૂકો મેવો અને શાકભાજી કે જેને હવા ચુસ્ત બંધ પેકેટમાં વેચવામાં આવે છે, તમે સૂકો મેવો અથવા તો શ્રી શાકભાજી અથવા તો એના સિવાય કેટલીય પ્રકારની કઠોળની ચીજ વસ્તુઓ, એના સિવાય કેટલી એના અન્ય બીજી કોઈ ચીજ વસ્તુઓ, અનાજ છે બરોબર, કઠોળ છે, તો આ જે અમુક જે ખાદ્ય ચીજ વસ્તુઓ છે, તો એનું એને શું કરવામાં આવે છે, હવા ચુસ્ત બંધ પેકેટની અંદર શું કરવામાં આવે છે, એનું વેચાણ કરવામાં આવે છે। એનાથી શું થાય છે, તો સૂક્ષ્મજીવોથી સુરક્ષા પ્રાપ્ત થાય છે। હવા ચુસ્ત બંધ પેકેટની અંદર ચીજ વસ્તુ વેચવામાં આવે છે, એનાથી ફાયદો શું થાય છે, તો સૂક્ષ્મજીવોથી શું થાય છે, સુરક્ષા પ્રાપ્ત થાય છે। એટલે અંદર શું થાય છે, સૂક્ષ્મજીવોનું પ્રમાણ વધતું નથી, બરોબર છે। અંદર શું થાય છે, સૂક્ષ્મજીવોનું પ્રમાણ વધતું નથી, એટલા માટે શું કરવામાં આવે છે, તો સૂકું મેવું શાકભાજી એના સિવાય અન્ય કેટલીય પ્રકારની કઠોળની ચીજ વસ્તુઓ, અનાજની ચીજ વસ્તુઓ, ઘરગથ્થુ બીજી જે ચીજ વસ્તુઓ છે, એ ચીજ વસ્તુઓને શું કરવામાં આવે છે, તો હવા ચુસ્ત બંધ પેકેટની અંદર વેચવામાં આવે છે, જેનાથી સૂક્ષ્મજીવોથી સુરક્ષા પ્રાપ્ત થાય છે, એટલે અંદર સૂક્ષ્મજીવોનું પ્રમાણ વધતું નથી। ઓકે, એના પછી છે નાઇટ્રોજન સ્થાપન। નાઇટ્રોજન સ્થાપનની અંદર આપણે વાત કરીએ, તો નાઇટ્રોજન સ્થાપન એના માટે એક બેક્ટેરિયા જવાબદાર છે, રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા, એ શું કરે છે, તો શિંબી કુળની વનસ્પતિમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે। કયા બેક્ટેરિયા, રાઇઝોબિયમ બેક્ટેરિયા શું કરે છે, શિંબી કુળની વનસ્પતિમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે। શિંબી કુળની વનસ્પતિ એટલે એવી વનસ્પતિ જેના બે ફાળ થઈ શકતા હોય એવી વનસ્પતિ, દાખલા તરીકે વાલ, વટાણા, ચણા, મગફળી, તો આ કેવી છે, શિંબી કુળની વનસ્પતિ છે। તો એ શિંબી કુળની વનસ્પતિમાં નાઇટ્રોજન સ્થાપન કોણ કરે છે, રાઇઝોબિયમ બેક્ટેરિયા કરે છે। રાઇઝોબિયમ બેક્ટેરિયા શું કરે છે, તો શિંબી કુળની વનસ્પતિના મૂળની મૂળગંડિકામાં વસવાટ કરે છે। મૂળગંડિકા એટલે નાની કાંઠું જેવી રચના, દાખલા તરીકે તમને ખ્યાલ છે જમીનની સપાટી છે, જમીનની સપાટીની અંદર શું હોય, મૂળ હોય, અને મૂળ ઉપર કોઈ વનસ્પતિ અથવા તો કોઈ છોડ હોય છે, તો એ શિંબી કુળની વનસ્પતિની મૂળની મૂળગંડિકા એટલે આવી નાની નાની ગાંઠો જેવી રચના, તો એ મૂળગંડિકામાં કોણ વસવાટ કરે છે, તો રાઇઝોબિયમ બેક્ટેરિયા। રાઇઝોબિયમ બેક્ટેરિયા શિંબી કુળની વનસ્પતિના મૂળની મૂળગંડિકા એટલે નાની નાની ગાંઠો જેવી રચના, તો એ મૂળગંડિકામાં વસવાટ કરે છે, કોણ કરે છે, રાઇઝોબિયમ બેક્ટેરિયા। કયા કુળની, શિંબી કુળની વનસ્પતિના મૂળની જે મૂળગંડિકા છે એમાં વસવાટ કરે છે, અને શું કરે છે, તો વાલ અને વટાણા એની સાથે કેવો સંબંધ ધરાવે છે, સહજીવી સંબંધ ધરાવે છે। કેવો સંબંધ ધરાવે છે, સહજીવી સંબંધ ધરાવે છે। કોણ ધરાવે છે, તો રાઇઝોબિયમ બેક્ટેરિયા શિંબી કુળની વનસ્પતિના મૂળની મૂળગંડિકામાં વસવાટ કરે છે, અને વાલ અને વટાણાની સાથે શું કરે છે, સહજીવી સંબંધ દર્શાવે છે। સાથે મિત્રો, વીજળીના જે ચમકારા છે, આકાશમાં થતા જે વીજળીના ચમકારા છે, એ વીજળીના ચમકારા દ્વારા પણ શું થાય છે, નાઇટ્રોજન સ્થાપન થાય છે। વીજળીના આકાશની અંદર જે ચમકારા થાય છે એના દ્વારા પણ નાઇટ્રોજન સ્થાપન થાય છે, કોણ કરે છે, તો બેક્ટેરિયા કરે છે। બેક્ટેરિયા શું કરે છે, તો વીજળીના જે ચમકારા થાય છે એ સમયે ભૂમિની અંદર શું કરે છે, નાઇટ્રોજનનું સ્થાપન કરે છે, કોણ કરે છે, તો બેક્ટેરિયા કરે છે।
તો અહીંયા આપણે નાઇટ્રોજન સ્થાપન વિશે સમજ્યા. શું સમજે નાઇટ્રોજન સ્થાપનમાં? તો રાઇઝોબિયમ બેક્ટેરિયા એ સિમ્બીપુની વનસ્પતિમાં નાઇટ્રોજન સ્થાપન કરે છે. તમને પ્રશ્ન પૂછે કે કયા બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપન કરવામાં મદદરૂપ થાય છે, તો રાઇઝોબિયમ બેક્ટેરિયા. કયા કુળની વનસ્પતિમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપન કરે છે, તો સિમ્બીપુની વનસ્પતિમાં. તો રાઇઝોબિયમ બેક્ટેરિયા સિમ્બીપુની વનસ્પતિના મૂળની મૂળ ગંડિકાની અંદર વસવાટ કરે છે અને વાલ અને વટાણાની સાથે સહજીવી સંબંધ દર્શાવે છે. ઓકે, અને હવે પછી નાઇટ્રોજન ચક્ર છે. અત્યારે મિત્રો આપણે ચક્ર વિશે સમજી લઈએ, અને જ્યારે નેક્સ્ટ લેક્ચર આવશે એ વખતે એની અંદર તમને થિયરેટિકલ વિશે સમજાવીશ. અત્યારે ખાલી તમને ચક્ર સમજી લો કે ચક્રની અંદર શું પ્રોસેસ છે એ. તો નાઇટ્રોજન ચક્ર વિશે આપણે સમજવું છે. તો પહેલું તો એ કે વાતાવરણમાં નાઇટ્રોજન એનું પ્રમાણ કેટલું છે, 78%, એટલે કે 78%. તો એ વાતાવરણીય નાઇટ્રોજન છે, વાતાવરણીય નાઇટ્રોજન એનું સ્થાપન થાય છે કોના દ્વારા, તો બેક્ટેરિયા અને નીલ હરિત લીલ એના દ્વારા શું થાય છે, વાતાવરણીય નાઇટ્રોજનનું શું થાય છે, સ્થાપન થાય છે. સમજો ચક્ર, પહેલું છે વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ 78% છે, એ વાતાવરણીય નાઇટ્રોજનનું નાઇટ્રોજન સ્થાપન એટલે કે બેક્ટેરિયા અને લીલ હરિત લીલ દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. હવે શું થશે, તો બેક્ટેરિયા દ્વારા નાઇટ્રોજનનું નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતરણ થાય છે. સાની અંદર, અહીંયા જે નાઇટ્રોજનનું સ્થાપન થયું એ નાઇટ્રોજનનું ક્ષારોની અંદર શું થાય છે, રૂપાંતરણ થાય છે. હવે ક્ષારોની અંદર રૂપાંતરણ થઈ ગયું પછી શું થશે, તો એ નાઇટ્રોજન ક્ષારો કે જેનું શું થશે, તો ભૂમિમાં નાઇટ્રોજનના સંયોજનો સ્વરૂપે શું થઈ જાય છે, સ્થાપન થઈ જાય છે. બેક્ટેરિયા દ્વારા અહીંયા શું થયું, તો નાઇટ્રોજનનું સ્થાપન થયું, એના દ્વારા શું થશે, તો નાઇટ્રોજનનું ક્ષારોમાં રૂપાંતરણ થશે. એક ક્ષારોનું શું થશે, તો ભૂમિની અંદર એક ક્ષારો નાઇટ્રોજનના સંયોજનો શું સ્વરૂપે શું થશે, બળી જશે. પછી શું થશે, તો બેક્ટેરિયા શું કરશે, તો નાઇટ્રોજનયુક્ત સંયોજનમાંથી આ જે નાઇટ્રોજનયુક્ત સંયોજન છે એમાંથી નાઇટ્રોજનને વાયુમાં ફેરવે છે. સામાં ફેરવે છે, વાયુ સ્વરૂપ ગેસ સ્વરૂપની અંદર ફેરવે છે, અને એ વાયુ સ્વરૂપ એટલે કે એ વાયુ એ ક્યાં જાય છે, ફરી પાછો વાતાવરણની અંદર ચાલ્યો જાય છે. આ પહેલું સાયકલ ખબર પડી તમને, વાતાવરણમાં નાઇટ્રોજન છે એનું શું થશે, તો બેક્ટેરિયા નીલ હરિત લીલ દ્વારા નાઇટ્રોજન એનું જમીનમાં સ્થાપન થશે, એ નાઇટ્રોજનનું ક્ષારોમાં રૂપાંતરણ થઈ જશે, એ નાઇટ્રોજન ક્ષારો એનું નાઇટ્રોજન સંયોજનની અંદર રૂપાંતરણ થશે, અને બેક્ટેરિયા એ નાઇટ્રોજનયુક્ત સંયોજનમાંથી નાઇટ્રોજનને વાયુમાં ફેરવે છે અને એ વાયુ વાતાવરણમાં ચાલ્યો જાય છે. પછી શું થાય છે, તો વાતાવરણમાં જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનનું વીજળીના ચમકારા દ્વારા શું થાય છે, નાઇટ્રોજન સ્થાપન થાય છે, એ નાઇટ્રોજન એ ભૂમિમાં નાઇટ્રોજનના સંયોજનો રૂપે ભળી જાય છે. હવે ભૂમિમાં નાઇટ્રોજનના સંયોજનો રૂપે ભળી જશે એટલે વનસ્પતિઓ એ મૂળ દ્વારા શું કરશે, તો નાઇટ્રોજનનો શું કરે છે, ઉપયોગ કરે છે. વનસ્પતિઓ શું કરશે, તો મૂળ દ્વારા નાઇટ્રોજનનો ઉપયોગ કરે છે. હવે એ વનસ્પતિઓને કોણ ખાય છે, પ્રાણીઓ. તો વનસ્પતિઓને પ્રાણીઓ શું કરે છે, વનસ્પતિને ખાય છે. હવે જ્યારે પ્રાણીઓ એમના મૃતદેહો કે જે જમીનની અંદર ભળશે, બરોબર, એમના મૃતદેહો અને ઉત્સર્જન જે કચરો છે એ જમીનની અંદર ભળશે, નાઇટ્રોજનનો જે કચરો છે, બરોબર, આ વનસ્પતિ અથવા તો પ્રાણી જ્યારે મૃત્યુ પામશે એટલે એમનો જે કચરો જમીનમાં ભળશે એટલે એ જમીનમાં રહેલો જે નાઇટ્રોજન છે ફરી પાછો ક્યાં જાય છે, ભૂમિમાં જતો રહે છે. એટલે મતલબ સોરી, અહીંયા પ્રાણીઓ અથવા તો વનસ્પતિ કે જ્યારે એ મૃત્યુ પામે છે ત્યારે એમનો જે કચરો છે, મૃતદેહો અને ઉત્સર્જન દ્વારા જે નાઇટ્રોજનનો જે કચરો છે એ કચરો ભૂમિમાં ચાલ્યો જાય છે, ફરી પાછો ક્યાં જતો રહેશે, ભૂમિમાં જતો રહેશે, અને એ ભૂમિની અંદરના જે નાઇટ્રોજન સંયોજન છે એનું શું થશે, નાઇટ્રોજનિક સંયોજનમાંથી નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરણ થશે, એ વાયુ ફરી પાછો વાતાવરણમાં ચાલ્યો જાય છે. ઓકે, તો બીજા સાયકલમાં શું સમજે આપણે, ફરી એકવાર રિપીટ કરું છું. જો વાતાવરણમાં જે નાઇટ્રોજન છે વીજળીના ચમકારા દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન ક્યાં થાય છે, ક્યાં, તો ભૂમિમાં નાઇટ્રોજનના સંયોજનો પડી જશે, એ ભૂમિમાંથી વનસ્પતિ મૂળ તંત્ર દ્વારા શું કરશે, નાઇટ્રોજનનો ઉપયોગ કરશે. તો વનસ્પતિ ઉપયોગ કર્યો, હવે પ્રાણીઓ શું કરે છે, તો આ વનસ્પતિને ખાઈ જાય છે. હવે આ પ્રાણીઓ અથવા તો વનસ્પતિના મૃતદેહનો જે નાઇટ્રોજન કચરો છે એનો નાઇટ્રોજન જે કચરો છે એ કચરો ફરી પાછો ક્યાં ભળશે, ભૂમિમાં ભળશે, અને ભૂમિમાં ભળશે ફરી પાછો એનું શું થશે,
તો નાઇટ્રોજન એક સંયોજનમાંથી નાઇટ્રોજન વાયુમાં ફેરવાય છે અને એ નાઇટ્રોજન વાયુ વાતાવરણમાં ચાલ્યો જાય છે. આ પ્રકારે શું થાય છે, સતત ચક્ર ચાલ્યા જ કરે છે. ઓકે, તો આપણે અહીંયા ચક્ર વિશે સમજ્યા. થિયરેટિકલ જે વસ્તુ છે એ થિયરેટિકલ વસ્તુ એની આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું, બરોબર. શરૂઆત આપણે સંગ્રહ અને પેકિંગ એની અંદર સમજ્યા. કેટલીક વસ્તુ હવાચુસ્ત બંધ પેકેટમાં વેચવામાં આવે છે, એનાથી સૂક્ષ્મજીવોની સુરક્ષા પ્રાપ્ત થાય છે. નાઇટ્રોજન સ્થાપન જોયું, એના માટે બેક્ટેરિયા જવાબદાર. રાઇઝોબિયમ બેક્ટેરિયા શું કરે છે, તો સિમ્બીકુંડની વનસ્પતિમાં વસવાટ કરે છે અને તે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. સિમ્બીકુંડની વનસ્પતિના મૂળગંટિકામાં જોવા મળે છે અને વાલ અને વટાણા સાથે કેવો સંબંધ ધરાવે છે, સહજીવી સંબંધ ધરાવે છે. પછી આપણે ચક્ર વિશે, નાઇટ્રોજન વાતાવરણમાં 78% છે, એનું સ્થાપન બેક્ટેરિયા અને નીલહરિતી દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. એ નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતરણ થાય છે, એક ક્ષારોનું નાઇટ્રોજન સંયોજનમાં રૂપાંતરણ થાય છે અને એ નાઇટ્રોજનિક સંયોજનમાંથી બેક્ટેરિયા એ નાઇટ્રોજનિક સંયોજનમાંથી નાઇટ્રોજન વાયુમાં ફેરવે છે, એ વાયુ વાતાવરણમાં જાય છે. ફરી પાછું શું થાય છે, વાતાવરણમાં જે નાઇટ્રોજન છે વીજળીના ચક્ર દ્વારા સ્થાપન થાય છે. ક્યાં, તો ભૂમિમાં નાઇટ્રોજનના સંયોજન સ્વરૂપે સ્થપાઈ જાય છે. હવે એ ભૂમિમાં રહેલું નાઇટ્રોજન એનો વનસ્પતિ ઉપયોગ કરે છે. એ વનસ્પતિને કોણ ખાય છે, પ્રાણીઓ. તો એ પ્રાણીઓના મૃતદેહ અને ઉત્સર્જનનો જે નાઇટ્રોજન કચરો છે એ ફરી પાછો ક્યાં ભળે છે, ભૂમિમાં ભળે છે. અને આમ વાતાવરણમાં લગભગ નાઇટ્રોજનની માત્રા સમાન જળવાઈ રહે છે, બરોબર. અને આ જે છે એ તમને સંગ્રહ, પેકિંગ, નાઇટ્રોજન સ્થાપન અને ચક્ર પેજ નંબર 26-27 ઉપર આપેલું છે. ટેક્સ્ટબુક માંથી એક વખત સારી રીતે વાંચી લેજો, એને સમજી લેજો. ના ખ્યાલ આવે તો વિડીયો તમારી જોડે છે જ, એને પણ એક વાર ફરી વાર જોઈ લેજો, સ્ટોપ કરીને પણ જોઈ લેજો. અને આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે નવા મુદ્દા સાથે મળશું. હસ્તું.